నమస్తే. వాళ్ళ నామం చేసి నేను చూసి ఏ స్పెషల్ ఎడ్యుకేటర్ జీరో జునాగఢ్ తాలూకా మాడి ఆటీనా એમાં સ્પેશિયલ રિવ્યુ તરીકે પરત બજાવું છું. હાલ આખા ભારતમાં કોવિડ-19 કોરોના વાયરસ ફેલાયો હોવાથી શાળાઓ બંધ હોવાથી બાળકોને કઈ રીતે હોમ લર્નિંગ દ્વારા ઘરે શિક્ષણ મળી શકે એ રીતના પ્રયાસો સરકાર કરી રહી છે અને અમે પણ કરી રહ્યા છીએ. નોર્મલ બાળકો અત્યારે હોમ લર્નિંગ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે. તો અમારો એક પ્રયાસ છે કે દિવ્યાંગ બાળકોને કઈ રીતે હોમ લર્નિંગ દ્વારા આ વિડીયો બનાવી અને વાલી દ્વારા પહોંચાડી અને એ વાલીઓ બાળકો પાસે પ્રવૃત્તિઓ કરાવે જેથી કરીને બાળકને એના દરેક પ્રવૃત્તિમાં કરવાની એને ખબર પડે કઈ રીતે પ્રવૃત્તિ બનાવવી, કઈ રીતે પ્રવૃત્તિ કરવી. એટલા માટે આ વિડીયો બનાવવાનો પ્રયાસ છે, વિડીયો બનાવી રહ્યા છીએ. તો સીપી બાળકમાં જે બાળકો છે એના હાથ અને આંગળા જે મૂવમેન્ટ કરતા નથી, વ્યવસ્થિત મૂવમેન્ટ કરતા નથી, એને માટે ઘર ઘરાઓ વાલીઓ બાળકો પાસે સામાન્ય રીતે એની પાસે સાધનો હોતા નથી. વિશ્વમાં આવે જે સાધનો ઉપયોગ થાય છે, અત્યારના તો ઘરે બેસી રહેવાનું બધી કોરોના વાયરસ હિસાબે એક નાનકડો પ્રયાસ છે કે કઈ રીતે બાળકના હાથને તમે મૂવમેન્ટ કરાવી શકો. તો ઘરમાં કોઈ પણ પ્રકારનો કાગળ પડ્યો હોય તો બાળક પાસે એને આમ કરી અને એને પડીક વાળવો, આમ કરીને આમ બાળકને કહેવાનું. વાલીઓએ બાળકને એ પાસે રોજી કરાવવાની છે કે આ કાગળ પડ્યો છે એને આમ કરી પડીક વાળતા રૂચો વાળતે તો આમ રૂચો વાળશે ને આમ આમ જોર કરશે મુઠ્ઠીનું એટલે એના આંગળાના બધા સ્નાયુઓ મૂવમેન્ટ કરશે. એટલે બીજા હાથમાં કરાવતો બે હાથમાં આમ કરાવી આમ પડીક વળાવી ને બાળકને રમત દ્વારા શીખવાડવાનું છે કે બાળકને ખ્યાલ પણ ન પડે કે મને આમ તું કરે ગયું અને બાળકને આમ જોતા હોય કામ કરવાનું આ કાગળ લઈ પડી પડવાનું છે આમ કોઈને આમ નાનો દડો દડો બનાવવાનો દડો એ દડો બનાવી અને તારે સામે ડસ્ટબિન છે નાખવાનું છે આમ છે ને એવું રેકોર્ડ ટપ જેવો ડોલ છે એમ બધા નાખવાનું છે એમાં કેટલા કાગળ જાય છે જોઈએ ગણવું છીએ. એટલે બાળકને તો એમ થશે કે ભાઈ રમત કરાવે છે તો હકીકતમાં આપણે એને હાથના આપણે કસરત કરીએ છીએ આ રીતના જેથી કરીને એના આંગળાના સ્નાયુઓ છે એ વ્યવસ્થિત મૂવમેન્ટ કરે. આનાથી બાળકને હાથનો લાભ પણ થશે મૂવમેન્ટ કરાવવાનો. એને એમ થશે કે ભાઈ પછી આમ કાગળમાં કરીને ભાઈ પાસે પ્રવૃત્તિ અમે આનંદ અનુભવ કરાવે છે પણ એને ખ્યાલ નથી કે પોતે આ દ્વારા કાગળ દ્વારા પોતે હાથના સ્નાયુઓને મજબૂત બનાવે છે. પછી એને આપણે આમ ડસ્ટબિનમાં નાખવાનું કહેશું એ નાખશે એટલે બાળકને સ્વસ્થતાનો ખ્યાલ આવશે કે ભાઈ કચરો હોય ડસ્ટબિનમાં નાખો. આ પ્રવૃત્તિ વાલીઓ છે ને એ વારંવાર બાળક પાસે કરાવે એ ખાસ જરૂરી છે. નકામાં કાગળો હોય એને કહેવાનું બાળક પાસે કે આમ અહીંયા પડી વાળી દેજે બધા કેમ વાળ પડી ગોળ ગળો ઉપલાવ જઈએ એટલે આરામથી ગોળ ગળો બનાવશે. આમાં જો થઈ આમ હું કરી આમ કરશે આમ કરી એને એમ થશે હું મળશે જો બનાવું પણ આમ કરવાથી એને હાથના શરીર મજબૂત થશે. જે મૂવમેન્ટ નહીં કરતા હોય એ વસ્તુ મૂવમેન્ટ કરવા મળશે. આ કારણ કે આમાં છે ને આખો મહાવરાને પ્રેક્ટિસ જરૂર હોય છે હાથના આંગળાને એને મૂવમેન્ટ કરવા માટે. બાળક આ મૂવમેન્ટ નહીં કરે પણ આમ રમત દ્વારા કહેવામાં આવશે ને તો એને ઉત્સાહ આવશે કે હા મને કીધું કાગળીને ઊંચો વળવું કીધું એટલે ઊંચો વળવું પર્યંત કરશે એ માટે એને કસરત પણ થશે એને આંગળાને મૂવમેન્ટ પણ થશે. એટલે પછી બાળક આમ જોરથી આમ કરી આમ જોર કરી ટ્રાય કરી આમ કરવો પ્રયત્ન કરશે કે લાવો હું મને દો લાવો હું ઊંચો વાળી દઉં. તો હકીકતમાં આપણે એને વાય કસરત કરાવીએ છીએ એને એમ લાગે કે હું રમત કરું છું. પછી આવું આવી ગોળ ઊંચો પડી જાય પછી એને કહેવાનું છે ડસ્ટબિન નાખી દે એટલે નાખી દે ડસ્ટબિનમાં એટલે કચરો હંમેશા આપણે કહી દીધું કચરો હંમેશા એમાં જ નાખવાનો રહે ગોળમાં બીજી કે આડો ઘરમાં નાખવાનો નહીં. એટલે બાળકને સ્વસ્થતાનો પણ ખ્યાલ આવશે અને છુપી રીતે એના હાથના આંગળાના સ્નાયુઓ મૂવમેન્ટ થઈ જશે. એટલે વાલીઓ આ બાળકો પાસે આવા નકામા કાગળિયા હોય નાના 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 એ કરવાનું કે અથવા તો પછી વાલીઓ શું કરવાનું કાગળ હોય એને આમ ફાડવાનું કહેવાનું આમ કે નાના ટકા કરશે આમ આમ ટકા એ બાળકને મજા આવશે આમ ટકા કરવાની આમ પહેલે ખ્યાલ નથી કે આ ટકા કરવાથી એના આંગળાના હાથના સ્નાયુઓ મૂવમેન્ટ થઈ જશે. જે થોડાક કળ થઈ ગયા હોય છે અથવા ખૂલતા ન હોય તો કાગળના ટકા કરશે આવી રીતે આમ એટલે એમ લાગશે કે હું રમત કરું છું પણ આ કરવાથી હું એના હાથના સાઈનો મૂવમેન્ટ
થશે અને પહેલાં કરતાં વ્યવસ્થિત રીતે કાર્ય થઈ જશે. એટલે આ બધા પ્રવૃત્તિઓ વાલીઓ કરવા માટે રહેશે, અથવા આગળના કટકા કરાવે, અથવા પડી પડીકું વળાવી આમ કરી આમ અને આમ ગોળ ગોળ બનાવવાનું બાળકને ગઈ. તો આ એક સીપી બાળક માટે કે જે એના હાથ પગ રહી ગયા હોય, બાળકના પડક થઈ ગયા હોય, તેને મૂવમેન્ટ કરવા માટે આ પ્રવૃત્તિ એને લાભદાયક બનશે. કારણ કે વાલીઓ પાસે ત્યાં સાધન હોતા નથી, પણ આ એક વસ્તુ છે જેમ ઘર ઘર બેસીને પણ એ બાળકને કસરત કરાવી શકે છે વ્યવસ્થિત. અને બાળકને મજા પણ આવશે એમાં, કે આંગળીયા ફાળવા છે, પછી આ બધી ગોળ બનાવવું છે, જોરથી આમ ઊંટી વાળશે તો આંગળા મૂવમેન્ટ થશે, હથોળીમાં આંગળા મૂવમેન્ટ થશે, એ બધું થશે. પછી આમ બધા પ્રેટના પણ બેસે એના સંસ્થાનો ખ્યાલ આવશે. એટલે એ પ્રવૃત્તિમાં બે પ્રવૃત્તિ થઈ થશે. અને આ રીતે બાળક પાસે પહેલાં વાલીઓ કરે, બધા પછી બાળક પાસે કરાવે, આગળ ફળાવે કે ઊંચો ઓળાવે, બે એક જ છે આમ તો. પણ પ્રવૃત્તિ અલગ છે, પણ એનું આખું ધ્યેય એક જ છે કે બાળકને અમે હાથના આંગળા મજબૂત છે, ઓલા રહીએ હોય કપડ, આપણે મૂળ શીખીએ. એટલે વાલીઓ આ જે 8-10 વાર પ્રવૃત્તિ કરાવે, પછી બાળક પાસે કરાવે, એટલે બાળકને મજા આવશે અને પ્રવૃત્તિ ભરાશે, એને હાથ પણ વ્યવસ્થિત થઈ જશે. અસ્તુ.